બનાસકાંઠામાં નકલી અધિકારી બની ઠગાઈ મુદ્દે તપાસ કરવામાં આવી છે. પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી. ભાવનગરના ભાવેશ ડાભીને નકલી અધિકારી બની છેતર્યા હતા. વધુ વિગતો સાથે સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે. ધવલ, શું છે વધુ અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો થરાદમાં નકલી ખેતીવાડી અધિકારી બનીને આવેલા ભાવનગરના ભાવેશ ડાભી સહિતના ત્રણ શખ્સોએ ખેડૂતોના 10.88 લાખ રૂપિયા ખંખેર્યા છે. મહત્વની વાત છે કે જે ભાવેશ ડાભી નામનો શખ્સ છે તેની સાથે અન્ય ત્રણ શખ્સોએ મળીને નકલી ખેતીવાડી અધિકારીનો એક લેટર લઈને થરાદ ખાતે પહોંચ્યા હતા અને થરાદ ખાતે જે ખેડૂતો છે તેમને લોન અપાવવાની વાત કરીને ખેડૂતો પાસેથી અલગ અલગ 29 જેટલા ખેડૂતો પાસેથી રૂપિયા 10.88 લાખ જેટલા ખંખેર્યા હતા. મહત્વ વાત છે કે સમગ્ર મામલા બાદ ખેડૂતોને આ અધિકારીઓ નકલી હોવાનું બાંધતા અલગ અલગ ખેડૂતોએ થરાદ પોલીસ મથકે પહોંચીને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે ભાવેશ ડાભી ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે અને અત્યારે થરાદ પોલીસે અલગ અલગ ત્રણ ટીમો બનાવી ભાવનગર ખાતે ભાવેશ ડાભી સહિતના ત્રણ શખ્સો જે નકલી અધિકારી બનીને આવ્યા હતા તેમને ઝડપી પાડવા ચક્રો છે તે ગતિમાન કર્યા છે. જી કેતન જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.